નમસ્કાર મિત્રો, સરસ મજાનો ક્વેશ્ચન અગેન. જો પહેલી હાર તરીકે વન નથી, એ સ્ક્વેર અને વન પ્લસ કંઈક એ ક્યુબ છે, બી બી સ્ક્વેર વન પ્લસ બી ક્યુબ, સી સી સ્ક્વેર વન પ્લસ સી ક્યુબ બરાબર કરીને ઝીરો આપ્યું છે, પણ આગળ કંઈક આવું કીધું છે કે સદિશ. સાહેબ, આ ક્વેશ્ચન નિશાયકનો છે કે સદિશનો? તો મારા ભાઈ, બંનેનો સાથે કહી શકાય. કેમ? તો કે સદિશમાં વન એ સ્ક્વેર, વન બી બી સ્ક્વેર, વન સી સી સ્ક્વેર, એટલે કે અહીંયા તમે જો સમજી શકો, જોઈ શકો, તો અહીંયા ફરજિયાત બી જ હોય. તો અહીંયા આ બી છે, વન બી બી સ્ક્વેર, વન સી સી સ્ક્વેર. કેવા છે? તો કે અસમતલીય સદિશો છે. ઓકે, અસમતલીય સદિશો માટે શું કહી શકાય? અસમતલીય સદિશો હોય તો વન એ સ્ક્વેર, વન બી બી સ્ક્વેર, વન સી સી સ્ક્વેર, જો એ ઝીરો થાય તો એ સમતલીય છે, બટ નોટ ઝીરો. કારણ કે, કારણ કે એટલે કે કાકે કાકે હું કહે તો કે અસમતલીય છે એટલે ઝીરો નથી. ઝીરો નથી એટલે કે એના તમે ગમે ત્યારે ઉડાડી શકો છો. એટલે કે જો સામેની બાજુ, બે બાજુ તમને દેખાય વન એ સ્ક્વેર, વન બી બી સ્ક્વેર, વન સી સી સ્ક્વેર, તો ગમે ત્યારે એને કટ કરી શકો છો. ઓકે, હવે ક્વેશ્ચનમાં ઓ ભાઈ, કા આ અસમતલીય આપ્યું હતું ને, એને આધારે મારે આ માહિતી આપવી પડે એટલે આપી દીધી. હવે અહીંયા તો અહીંયા તમે જોઈ શકો છો નિશાયકના સરવાળાનો નિયમ, પહેલી હાર એમ નિયમ, પ્લસ અગેન કહું છું, પહેલી હાર એમ નિયમ, બીજી હારે એમ નિયમ રાખી દો, એ સ્ક્વેર બી સ્ક્વેર અને સી સ્ક્વેર, એ સ્ક્વેર બી સ્ક્વેર અને સી સ્ક્વેર. હળી કરીશ હું ક્યાં કરીશ? તો કે ઓનલી અને ઓનલી ત્રીજી હારને આડાહવડા કરીએ, એટલે કે ફેરવી નાખીએ. પહેલામાં રાખીએ વન વન વન, બીજામાં રાખીએ એ ક્યુબ બી ક્યુબ અને સી ક્યુબ, એ ક્યુબ બી ક્યુબ અને સી ક્યુબ, પછી બરાબરની નિશાની, પછી ઝીરો નામની વસ્તુ તમને આપેલી છે. એટલે કે આ પ્રકારે એના ભાગલા પાડેલા છે. પહેલો પ્લસ બીજો બરાબર ઝીરો, પહેલું પ્લસ બીજું બરાબર ઝીરો. ઓકે, આ વસ્તુ શું છે? તો કે આને નજીક લઈ જઈએ, શું કરીએ? વન એ સ્ક્વેર બનાવીએ. તો વન એ સ્ક્વેર બનાવવા માટે આને આગળ લાવવું પડે, આને પહેલાં છેલ્લે, એટલે કે આ બેની અદલા બદલીની ક્રિયા લઈએ. અદલા બદલી, અચ્છા સાહેબ, અદલા બદલીની ક્રિયા લ્યો તો તમને ખબર જ છે કે નિશાયકનું મૂલ્ય વિરોધી, એટલે કે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય, અત્યારે પ્લસ નિશાની છે એ માઇનસથી ચાલુ થશે. અદલા બદલી થઈ ગઈ તો આગળ હવે વન વન અને વન, અને પીછે છેલ્લે કોણ જશે? છેલ્લે જશે એ બી અને સી. ઓકે, એ બી અને સી વચ્ચે નો હળી, ઓ ભાઈ, બેની જ અદલા બદલી લીધી છે, એ સ્ક્વેર બી સ્ક્વેર અને સી સ્ક્વેર. આપશ્રી, આમાંથી કંઈ કોમન નામની વસ્તુ દેખાય તો લઈ લ્યો ને ફટાફટ. શું કોમન છે? તો એમાંથી કોમન એ છે, તો એ વસ્તુ બાર. અરે સાહેબ, એવું તો બીજામાંય છે, તો લ્યો કોમન બી, ત્રીજામાંય છે સી. હવે શું વધે? તો અહીંયા વધે વન, એ કોમન છે એ, એ કોમન છે એ સ્ક્વેર, અને બરાબરને હળી નથી કરવાની, ઝીરો. ઓકે, બી કોમન લ્યો, બી કોમન લ્યો અને બી કોમન લ્યો, બી કોમન લ્યો વન, બી કોમન લ્યો બી, બી કોમન, એકવાર બી કોમન તોય બે વાર તો વધે ને. એકવાર સી બાર છે તો વન વધે, એકવાર સી બાર છે સી વધે, હજુ એકવાર સી બાર છે સી સ્ક્વેર વધે. ઓકે સાહેબ, ડન. હવે શું? તો હવે કશું નહીં, હવે આ બેની અદલા બદલી કરી નાખું, એટલે એ બી સી આગળ આવી જાય, આ ભાઈ પીછે ચલા જાય. પાછો નિયમ શું? આગળની નિશાની બદલે શું થાય? તો માઇનસ હોવાથી હવે નિશાની થશે પ્લસ. કોની અદલા બદલી થઈ? તો અહીંયા એરા મારી દીધા છે, આને હળી નહીં કરીએ. જેની અદલા બદલી થઈ છે એને આપણે વ્હાઇટથી લખી નાખીએ, એ બી સી, એ સ્ક્વેર બી સ્ક્વેર અને સી સ્ક્વેર. આ મિસ્ટરને, આ મિસ્ટર પ્લસ હોવાને હામે મોકલીએ, આઠમા ધોરણ પ્રમાણે હામે પ્લસ વાળું પદ જાય. તો માઇનસ એ બી સી, આ કોણ? એ બી સી આર્યા, આ એમનું એમ ભાઈ મારા, એ એક એક, એ બી સી અને એ સ્ક્વેર બી સ્ક્વેર અને સી સ્ક્વેર. ભૂલી ન જતા હો, મેં કંઈક ઉડાડવાની વાત સ્ટાર્ટિંગમાં કરી હતી, કંઈક સમતલીય, કાકે અસમતલીય છે. જો આ ઝીરો નથી તો આ બે બાજુ આવે તો સીધું ઉડી જાય, ઉડાડો તો આ ઉડી જાય. અરે ભાઈ, આમ નથી ઉડાડવાનું, હા આ તો આખું ઉડી જઈશ. હં, આ બે પદ ઉડી જાય, આ બે પદ ઉડી જાય, તો આ બાજુ વધે હું? તો કે આ પ્લસ નિશાની સાથે એકડો વધે આમેની બાજુ, તો કે આ ઉડી ગયું, તો માઇનસ એ બી સી વધે. હવે તમારા ક્વેશ્ચનનો આન્સર જોતો હોય તો ક્વેશ્ચન હવે પૂરો કરીએ. અચ્છા સાહેબ, ઉડાડીને જ પૂછ્યું છે, એ બી સી શું? તો એ બી સી એટલે માઇનસ નિશાની આ બાજુ, એટલે કે તમારા ક્વેશ્ચનનો આન્સર રહેશે માઇનસ વન. ક્લિયર? એ બી સી ઇઝ નથિંગ બટ માઇનસ વન છે.